હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી કિચનમાં આજે હું તમારી માટે ગુજરાતીઓનો મોસ્ટ ફેવરેટ નાસ્તો એટલે કે ઇન્સ્ટન્ટ સેવ ખમણીની રેસીપી લઈને આવી છું એમાં દાળ પલાળવાની ઝંઝટ વગર સાથે ચટણીની રેસીપી તો ચાલો ઇન્સ્ટન્ટ દસથી પંદર જ મિનિટમાં બની જાય એવી સેવ ખમણીની રેસીપી બનાવીશું સૌથી પહેલાં એક બાઉલ લઈશું એની અંદર આપણે દોઢ કપ બેસન લેવાનું છે જે ઘરે બેસન હોય ચનાનો લોટ હોય એ જ લેવાનો છે જે દોઢ કપ લીધો છે તમારે કોઈ પણ એક વાડકીનું માપ સેટ કરી શકો છો બે ચમચી અહીંયા આગળ આપણે રવો ઉમેરવાનો છે સૂજી પણ લઈ શકો છો મીઠું એક ચમચી સ્વાદ પ્રમાણે ઉમેરી દેવાનું છે એક ચમચી આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી છે અહીંયા આગળ આપણે બે મોટી ચમચી લીંબુનો રસ ઉમેરીશું અહીંયા આગળ તમે લીંબુના ફૂલ ઉમેરી શકો છો સાથે ચપટી આપણે હિંગ ઉમેરવાની છે ત્યાર પછી બે મોટી ચમચી ખાંડ ઉમેરી દઈશું અને હવે આપણે થ્રી ફોર્થ કપ જેટલું પાણી લીધું છે તો અહીંયા આગળ પાણી થોડું થોડું કરીને ઉમેરવાનું જેથી બેટર એકદમ પતલું ના થઈ જાય અને બહુ ગાડું પણ ના રહે તો આપણે થોડું થોડું પાણી એડ કરી અને મિક્સ કરતા જઈશું પછી આપણે જરૂર પડે તો ફરીથી આપણે પાણી ઉમેરી દઈશું પણ અહીંયા આગળ થ્રી ફોર્થ કપમાં જ આપણું સરસ બેટર તૈયાર થઈ જશે જે રીતે આપણે ઢોકળાનું બેટર બનાવીએ છીએ ખમણનું બસ એ જ રીતે બેટર બનાવવાનું છે એટલે એક સાથે અહીંયા આગળ તમને હું બે રેસીપી આપું છું હવે ઢાંકીને દસ મિનિટ જેવું રહેવા દઈશ ત્યાં સુધીમાં આપણે સ્ટીમરને ગરમ થવા દેવાનું છે તો અહીંયા આગળ ઢોકળાનું જે તમે કોઈ પણ એક તમે મોટ લઈ લો તમે એકદમ આ રીતે થોડુંક વધારે હાઈટવાળું લેવાનું જેથી સરસ એ ફૂલે હવે દસ મિનિટ થઈ ગઈ છે આપણે રવો ઉમેર્યો હતો એટલા માટે અહીં આગળ દસ મિનિટ જેવું સેટ થવા દીધું હતું હવે સારી રીતે મિક્સ કરી લીધું છે ત્યાર પછી હવે આપણે આગળ એક મોટી ચમચી તેલ ઉમેરી દેવાનું છે જે સિંગ તેલ ઉમેર્યું છે અને હવે અહીંયા આગળ આપણે ફ્રૂટ સોલ્ટ જે ફ્લેવર વગરનો આવે બ્લુ કલરનું પેકેટ તે આખું તમારે અંદર ઉમેરી દેવાનું છે ડબ્બામાં હોય તો તમારે એક ચમચી ઉમેરવાનું હવે થોડું એક્ટિવેટ કરવા માટે એક ચમચી એટલું પાણી ઉમેરવાનું અને હવે આપણે એને એક જ દિશામાં એક મિનિટ જેવું ફેરવી દેવાનું છે અને સતત હલાવતું રહેવાનું છે તમારે ઇનો નાખતા પહેલાં સ્ટીમરને ગરમ કરી દેવાનું છે બસ તો અહીંયા આગળ તમે જોઈ શકો છો બેટર એકદમ સરસ ફૂલી ગયું છે તો હવે તરત જ આપણે જે મોલ્ડમાં બનાવવાના છે એમાં આપણે થાળી દેવાનું છે તમે ઢોકળાની થાળીમાં પણ બનાવી શકો છો તો બધું જ બેટર અહીંયા આગળ ટ્રાન્સફર કરી લેવાનું છે તમે આ રીતે નાયલોન ખમણ પણ બનાવી શકો છો તો છે ને એક સાથે બે રેસીપી અને સાથે ચટણીની પણ રેસીપી હું બતાવીશ તો બસ અહીંયા આગળ એકદમ સરખી રીતે તમારે ટ્રાન્સફર કરી લીધું છે હવે આપણે સીધું એને સ્ટીમરમાં સ્ટીમ થવા દેવાનું છે ગેસની આંચ એકદમ હાઈ કરી દેવાની છે અને હવે ઢોકળાના એને આપણે અંદર મૂકી દેવાનું છે અને દસ મિનિટ જેવું સ્ટીમ થવા દેવાનું છે ત્યાં સુધીને ગુજરાતી કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકનને જરૂરથી ક્લિક કરજો અહીંયા આગળ એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગયું છે એકદમ ક્લીન આવે છે બસ ગેસને બંધ કરી દઈશું અને પાંચ મિનિટ ઠંડુ થવા દઈશું તો પાંચ મિનિટ પછી એને આપણે અનમોલ્ડ કરી દેવાનો છે એકદમ સરખી રીતે અનમોલ્ડ થઈ જશે તમે જોઈ શકો છો એકદમ ફ્લફી બન્યું છે તો બસ આને હવે તમારે એક પ્લેટમાં કાઢી લેવાનું છે હવે આપણે એને થોડુંક છીની લેવાનું છે એટલે ક્રશ કરી લેવાનું છે તમે હાથથી પણ કરી શકો છો કાં તો પછી તમે છીનીની મદદથી પણ છીની શકો છો તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બન્યું છે તો બસ ચાલો હવે એને આપણે ભૂકો કરી લેશું આમાંથી થોડો ટુકડો રહેવા દેવાનો છે આપણે ચટણી બનાવવા માટે તમે જોઈ શકો છો એકદમ સ્પોન્જી બન્યું છે આની આપણે થોડી ચટણી બનાવવાના છે એટલે એનો ટુકડો રહેવા દેવાનો છે ખમણનો હવે આપણે છીનીની મદદથી કાં તો તમે હાથની મદદથી એકદમ સરખી રીતે ઝીણો ઝીણો ભૂકો કરી શકો છો છીનીથી કરશો એટલે એકદમ સરખી રીતે ઝીણો ઝીણો ભૂકો થઈ જશે તો બસ આ જ રીતે તમારે બધું જે આપણે ઢોકળું ખમણ બનાવીને રાખેલું છે તેને તૈયાર કરી લેવાનું છે તો અહીંયા આગળ હું સરખી રીતે છીનીને તૈયાર કરી લઈશ તો એકદમ સરખી રીતે ખમણી લીધું છે તો સેવ ખમણીની જે ખમણી છે તે તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ થઈ ગયું છે ને એકદમ સિમ્પલ રેસીપી તો હવે વઘાર કરી લઈશું તો એના માટે ત્રણ ચમચી જેટલું સિંગતેલ ઉમેરવાનું છે કેમ કે સિંગતેલથી ટેસ્ટ સારો આવે છે અને રઈ આપણે એકથી બે મોટી ચમચી ભરીને રઈ ઉમેરવાની છે રઈ ના દેખાય તો શિવખમણી સારી ના લાગે રઈ ફૂટી જાય એટલે મીઠા લીમડાના પાન ઉમેરી દેવાના છે ચપટી હિંગ ઉમેરી દેવાની છે ત્યાર પછી અહીંયા આગળ આપણે ત્રણથી ચાર લીલા મરચાં ઉમેરી દેવાના છે હવે મરચાં શેકાઈ રહ્યા છે ગેસની આ જ આપણે એકદમ સ્લો કરી દેવાની છે ત્યાર પછી અહીંયા આગળ કાજુના ટુકડા ઉમેરી દેવાના છે અને થોડીક આપણે સૂકી દ્રાક્ષ ઉમેરી દેવાની છે બસ તો અહીં આગળ આપણે ફરીથી એકવાર મિક્સ કરી લઈશું બહુ વધારે શેકાવા નથી દેવાનું નહીં તો કાજુ લાલ થઈ જશે હવે આપણે આની અંદર બે ચમચી ખાંડ ઉમેરી દઈશું અને હવે આપણે થોડુંક પાણી અડધા કપ જેટલું ઉમેરી દેવાનું છે એટલે ખમણી એકદમ સરખી તે પોચી લાગે અને ચપટી મીઠું પાણીના ભાગનું ઉમેરી દઈશું મિક્સ કરી લઈએ અડધી સેકન્ડ જેટલું રાખીશું ત્યાર પછી જે આપણે ભૂકો કરીને રાખેલો છે ખમણી માટેનો તે આની અંદર બધો જ ઉમેરી દેવાનો છે અને બધું આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે આ ટાઈમે તમારે ગેસની આંચ એકદમ સ્લો રાખવાની છે જેથી એકદમ સરખી રીતે જે મસાલો કર્યો છે વઘાર કર્યો છે તે એકદમ મિક્સ થાય આમાં તમે તમારું મનપસંદની વસ્તુ આની અંદર ઉમેરી શકો છો હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે અને હવે આપણી જે ખમણી છે તે ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે તો હવે હું ગેસને બંધ કરી દઈશ ઉપરથી ફ્રેશ કાપેલા ધાણા નાખી દઈશ ત્યાં સુધીમાં હવે આપણે થોડી ચટણી બનાવી લઈશું એટલે પછી આપણે એને સર્વ કરીશું તો ખમણી તો એકદમ ગરમા ગરમ તૈયાર થઈ ગઈ છે ને એકદમ સરસ રેસીપી હવે ચટણી બનાવવા માટે અડધા કપ જેટલા ફ્રેશ ધાણા લેવાના છે બ્લેન્ડરમાં લઈ લેવાના છે ત્યાર પછી અંદર બે લીલા મરચાં ઉમેરી દઈશું જેટલી તીખી ચટણી ગમે એ પ્રમાણે લઈ શકો છો એક મોટી ચમચી લીંબુનો રસ ઉમેરી દેવાનો છે અને બે ચમચી જેટલી ખાંડ ઉમેરી દેવાની છે અને થોડુંક મીઠું ઉમેરી દેવાનું છે અને જે આપણે ખમણનો ટુકડો રાખેલો તો બધો જ આની અંદર ઉમેરી દેવાનો છે એનાથી ચટણી થીક બનશે અને જે લારી આપણે દુકાનમાં ખાઈએ છીએ એવી ચટણી મળે છે અડધા કપ જેટલું પાણી લઈ અને હવે આપણે સરખી રીતે બ્લેન્ડ કરી લેવાનું છે તો હા ને હું હવે બ્લેન્ડ કરી લઈશ તો સરખી રીતે ચટણી બ્લેન્ડ થઈ ગઈ છે તો ચાલો સેવ ખમણીની સાથે ખાવામાં આવતી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે તો એકદમ સરસ ઝટપટ બની જાય એવો ગુજરાતીઓનો ફેવરેટ સેવ ખમણી બનીને તૈયાર થઈ ગઈ છે હવે ઘરે મહેમાન મનાવે તો દુકાનથી નહીં પણ ઘરે જ બનાવીને જરૂરથી ટ્રાય કરજો ઉપરથી દળમના દાણા અને સેવ નાખીને સર્વ કરવાની છે તો સેવ ખમણીની રેસીપી કેવી લાગી નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો અને હા આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે တ ਿਆਂ သည်တွင်အာဝဂျို